અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં ડિપ્રેશન ઉદ્ભવ્યું હોવાથી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાના પગલે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ ઉપર સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં ઉદ્ભવેલા ડિપ્રેશનને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડું અને દરિયાના ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ તારીખ 18 બંધ કરવામાં આવ્યો છે. દરિયા કિનારે સહેલાણીઓને જવા પર પ્રતિબંધ મૂકવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા સૂચના કરવામાં આવી છે. રાજ્ય સરકારના હવામાન ખાતા દ્વારા આવનારા સમયમાં ભારે વરસાદ તથા ભારે ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોય, સુરત પોલીસ એચ ડિવિઝન દ્વારા ડુમ્મસ તથા સુવાલી બીચને આવનારા થોડા સમય માટે જાહેર સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. કેટલા દિવસ માટે બીચ બંધ કરવાનો પોલીસને કેટલાનો બંદોબસ્ત છે? જ્યાં સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી રહેશે ત્યાં સુધી આ બીચ બંધ રાખવામાં આવશે. તદુપરાંત હાલના સમયમાં અમોએ બીચ પર તથા બીચ જવાના રસ્તા પર પોલીસ બંદોબસ્ત રાખી બેરિકેડ ગોઠવેલ છે. તે ઉપરાંત બીચ ઉપર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા વારંવાર સહેલાણીઓને બીચની નજીક ન જવા તેમજ માછીમાર ભાઈઓને દરિયામાં દરિયો ખેડવા ન જવા માટે વારંવાર સૂચના કરવામાં આવી રહેલ છે.